સંદીપ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા માલપુર તાલુકામાં કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. 32 બાયડ માલપુર તાલુકાના વિધાનસભાના કોંગ્રેસના કાર્યાલય પ્રસંગે કોંગ્રેસમાંથી નારાજ થયેલા ટિકિટ વાચકો અપક્ષમાં ફોર્મ ભરેલ હતા, પરંતુ કોંગ્રેસ પક્ષે તેમને મનામણા કરીને અને પરત પક્ષમાં લાવેલ અને ફરીથી કોંગ્રેસનો ખેસ પહેરાવીને કોંગ્રેસ પક્ષમાં કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્યના ઉમેદવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસને છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ્યા બાદ ફરીથી કોંગ્રેસમાં વાપસી કરનાર જયમલ ખાટ કોંગ્રેસનો ખેસ પહેરાવીને વધાવી લીધા હતા. બાયડ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ કોંગ્રેસ પાર્ટીને છોરો ભોંકીને ત્યાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ ઉમેદવારોને ટિકિટ આપવામાં નથી આવતી આખા અરવલ્લી જિલ્લામાં, અને જે ઉમેદવારને અહીંયા ટિકિટ આપવામાં આવી છે એ મહેન્દ્રસિંહ વાઘેલાના એક પેદું કહી શકાય એવું પેદું છે, અને એને કાનમાં પણ ઓછું સંભળાય છે. જનતાની વાત કેવી રીતના સાંભળશે એ પણ મોટો પ્રશ્ન છે. જ્યારે મહેન્દ્રસિંહ વાઘેલા અહીંયા એમને ઉમેદવાર તરીકે મૂક્યા છે અને એમ કહે છે પબ્લિક વચ્ચે કે ભાઈ હું કેબિનેટમાં જવાનો છું, અને આવી વાતો કરીને ગપ ગોળા કરીને ઉમેદવારને જીતાડવાની વાત કરી રહ્યા છે, એમને હું કહેવા માંગુ છું કે ભાઈ અહીંની જનતા હવે છેતરાવાની નથી, અને ગદ્દાર લોકોને ઓળખવાનો સમય હવે આવી ગયો છે. આખા ગુજરાતની અંદર ગદ્દારોને જાકારો આપવામાં આવશે. પાટીદાર સમાજ હોય જેના પર અત્યાચાર થયો છે એ સમાજ પણ આજે મારી સાથે છે. ઠાકોર સમાજ હોય, બક્ષીપંથ સમાજ હોય, દલિત સમાજ હોય કે આદિવાસી સમાજ હોય, દરેક સમાજ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સાથે છે. એવી વાત સાથે અમે ઉમેદવારી કરી છે અને જંગી બહુમતીથી અમારો વિજય થશે અને થશે જ. તો દર્શક મિત્રો